विषय संस्कृत धोरण आठ કે આપણે જે અગાઉ વંદનાનો વિડીયો જોયો એવી જ રીતના હવે આપણે ચિત્ર પ્રદાન એક કે તમને એમ થશે કે આ ચિત્ર તો ખૂબ જ સરળ છે કે આપણને ચિત્ર જોશું એટલે તરત ખબર પડી જશે કે આ વાક્યનું ગુજરાતી શું છે પરંતુ આ એના માટે ચિત્ર પ્રદાની આપેલી છે કે તમે લોકો મોટા બાળકો છો પરંતુ વ્યાકરણમાં એની આગળ જે સર્વનામય પછી કે તેનો ઉપયોગ શું થાય છે તે જાણવા માટે થઈ અને તમને આ ચિત્ર આપેલું છે એશ શુકઃ કે આપણે જ્યારે વાત કરીએ છીએ તો કે સૌ પ્રથમ કોઈ પણ નામ હોય તો એ નામ છે કાં સ્ત્રીલિંગમાં આવતું હોય કાં પુલ્લિંગમાં આવતું હોય કાં નપુંસકલિંગમાં આવતું હોય કે જે તમે લિંગનો પરિચય અગાઉના ધોરણમાં ગુજરાતીની અંદર શીખી ગયા છો કે શબ્દ કયો છે કે સ્ત્રીલિંગ શબ્દ છે પુલ્લિંગ શબ્દ છે કે નપુંસકલિંગ હવે આપણને એમ કેમ ખબર પડે સ્ત્રીલિંગ છે પુલ્લિંગ છે કે નપુંસકલિંગ તો કે કોઈ પણ પુરુષનું નામ હોય કે જ્યારે કોઈ પણને આપણે કેવો શબ્દ કહીએ છીએ તે બધા જ શબ્દ પુલ્લિંગના હોય છે પરંતુ જ્યારે કેવી શબ્દ કહીએ છીએ તો ત્યારે આપણને ખબર પડે છે કોઈ છોકરીનું નામ હોય કે કોઈ ત્યારે આપણે એને સ્ત્રી જાતિ તરીકે ઓળખીએ છીએ એવી જ રીતના જ્યારે કોઈ પણ નિર્જીવ વસ્તુ કે કોઈ નિર્જીવ પદાર્થની વાત કરવામાં આવેલી હોય છે કે તો ત્યારે એને ધાન્યેતર જાતિ અથવા તો નપુંસકલિંગ કહેવામાં આવે છે અથવા તો એને આપણે કેવું એવો પ્રશ્ન પૂછી શકીએ છીએ એ શબ્દને તો અહીંયા આપણે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગની વાત થઈ પછી તો કે કોઈ પણ શબ્દ હોય છે સંસ્કૃતમાં તો જેમ આપણે અંગ્રેજી હોય ગુજરાતી હોય તેમાં જેમ ક્રિયાપદોના રૂપો આવતા હોય તો એવી જ રીતના અહીંયા કે કોઈ પણ એક વચન છે બહુવચન છે તો એવી જ રીતના સંસ્કૃતની અંદર પણ કોઈ પણ નામ હોય છે તો એને નામ હોય છે તો એને એક વચન દ્વિવચન અને બહુવચન એમ ત્રણ વિભાગની અંદર વહેંચવામાં આવે છે કે જેમ કે એક વચન એટલે કોઈ પણ એકની વાત કરવામાં આવે છે દ્વિવચન એટલે કોઈને બે વ્યક્તિની વાત કે બે વસ્તુની વાત કરવામાં આવે અને બહુવચન કે જ્યારે બે કરતાં વધારે હોય એક કે બે કરતાં વધારે હોય કે ઘણા બધા મળી અને બનતું હોય એને બહુવચન કહેવાય ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે શુક તો એ એક વચનનો શબ્દ છે જ્યારે આપણે શુકવ એમ કરીએ તો એને દ્વિવચનમાં એનો ઉપયોગ થાય છે અને શુકાહા એવો છે એ બહુવચનની અંદર ઉપયોગ થાય છે એવી જ રીતના શ્વાનનું જોઈએ તો કે શ્વાન છે અહીંયા આપણે એકવચનની હારે વાત કરેલી છે શ્વાન નવની વાત કરેલી હોય તો બે વચનની વાત કરેલી છે દ્વિવચન કે બે વચન જ્યારે બહુવચનમાં શ્વાના હા થઈ જાય છે ચલો હવે અહીંયા આપણે એનું ભાષાંતર જોઈએ કે કોઈ પણ નજીકની વસ્તુ બતાવવી હોય તો એના માટે છે એ એશનો ઉપયોગ થાય છે જ્યારે દૂરની વસ્તુ હોય તો એના માટે થઈ અને સહનો ઉપયોગ થાય એશ એટલે આ અને શહ એટલે કે તે એશ શુકઃ આ પોપટ છે શહ મયુરઃ તે મોર છે એશ શ્વાનઃ આ કૂતરું છે અથવા તો આ કૂતરો છે શહ સિંહ કે તે સિંહ છે એશ ગજઃ આ હાથી છે શહ અશ્વઃ તે ઘોડો છે હવે આપણે બીજા પેજની શરૂઆત કરીએ કે આગળના જે પેજમાં વાત કરીએ તો કે પહેલા પેજની અંદરના બધા જ શબ્દો હતા તો કે એ આપણે પુલ્લિંગ શબ્દ કે પોપટ કેવો મોર કેવો એવા શબ્દ હતા હવે આપણે વાત કરીશું કે નહીં તો કે સ્ત્રીલિંગ શબ્દની એશા બાલિકા આ છોકરી છે શા પ્રતિમા તે મૂર્તિ છે એશા ઉત્પીઠિકા આ ટેબલ છે શા સંચિકા તે ફાઇલ છે એશા ગીતા આ ગીતા છે શા પૂજા તે પૂજા છે કે અહીંયા આપણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને શબ્દો
જોઈ લીધા. હવે વાત કરીશું આપણે નપુંસકલિંગ શબ્દની. એતત અને તત. એતત એટલે પણ આ થશે અને તત એટલે કે તે અથવા તો પેલું થશે. નજીકની વસ્તુ માટે એતત વાપરશું અને તત એટલે કે દૂરની વસ્તુ માટે તતનો ઉપયોગ કરીશું. એતત વાતાયનમ, આ બારી છે. તત દ્વારમ, તે દ્વાર છે અથવા તો દરવાજો છે. એતત પુસ્તકમ, આ પુસ્તક છે. તત ચિત્રમ, તે ચિત્ર છે. એતત વાતાયનમ, સોરી, એતત બસ્યાનમ, આ બસ છે. તત વિમાનમ, પેલું વિમાન છે. કે અહીંયા આપણે છે ઈ સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ એમ ત્રણે પેજની અંદર બધા જ શબ્દો જોયા અને એને વાક્યો પણ જોયા. હવે આપણે અહીંયા સર્વનામની માહિતી મેળવશું કે સર્વનામ ક્યાં ક્યાં છે. અને સર્વનામ એટલે કે જ્યારે નામની બદલે કે એ નામની બદલે એકને એક વાક્યની અંદર જ્યારે આપણે બીજી વાર તે જ શબ્દ નામ વાપરીએ તો એ નામનો ઉલ્લેખ નથી કરતા, પરંતુ એની બદલે આપણે તેને સર્વનામનો ઉપયોગ કરીએ છીએ કે તેની જાતિ પ્રમાણ. તો એ સર્વનામ પણ એકવચન, દ્વિવચન અને બહુવચનમાં આપેલા છે. અહમ અને ત્વમ. અહમ એટલે કે હું અને ત્વમ એટલે કે ત્વમ એટલે કે તું. કે આ બે સર્વનામો એવા છે કે જે ત્રણેય લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ માં એક જ સરખા રીતે વપરાય છે કે એના રૂપની અંદર ક્યાંય ફેરફાર થતો નથી. તેને સર્વલિંગી વિશેષણ કહેવામાં આવે છે કે સર્વલિંગી સર્વનામ પણ કહેવામાં આવે છે. હવે આપણે છે એ સર્વનામની હું તમને કોષ્ટક મોકલાવીશ કે એનું એકવચન, દ્વિવચન અને બહુવચનમાં શું રૂપ થાય, કે એ આપણે ક્લાસની અંદર એનો અભ્યાસ કરીશું. અહીંયા હવે આપણે એને પાઠનું ભાષાંતર ઉપર છે. અહમ શિક્ષક, હું શિક્ષક છું. તત ત્વમ છાત્ર, તું વિદ્યાર્થી છે. અહમ બાલિકા, હું છોકરી છું. ત્વમ બાલિકા, તું છોકરી છે. અહમ યુવક, હું યુવાન છું. ત્વમ બાલક, તું બાળક છે અથવા તો તું છોકરો છે. અહીંયા આપણી ચિત્રપદની એક છે એ પૂરી થાય છે કે જેમાં આપણે ત્રણેય લિંગ અને સર્વનામની માહિતી મેળવેલી.